નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું ચારમી દર્શના. કે હાલના મુખ્ય સમાચાર પર, સુરત શહેરમાંથી પસાર થતા તાપી નદીમાં જળ સપાટી ઘટી જતા મનપા દ્વારા એક્શન પ્લાનની વિચારણા કરાઈ છે, સાથે ડેમમાંથી પાણી છોડવાનો પત્ર પણ લખાયો છે. તહેવારોમાં પાણીનો વપરાશ વધતો હોય છે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા મનપા દ્વારા આ પત્ર લખાયો છે અને આ બાબતે ઝડપથી નિર્ણય લેવા પણ અપીલ કરાઈ છે. શહેરમાં ચોમાસાની વાય પણ નથી થઈ ત્યાં જ પાણીની મુકાણ શરૂ થઈ છે, ત્યારે આ વખતે ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે ઉકાઈ ડેમ પૂરતો ભરાયો નથી, જેને કારણે કોઝવેની સપાટી જાળવવા પૂરતું પાણી મળી શકે તેમ નથી. ત્યારે કોઝવે ખાતે પાણીની સપાટી ઘટી જતા મનપા દ્વારા એક્શન પ્લાનની વિચારણા કરાઈ છે, સાથે તહેવારમાં પાણીનો વપરાશ વધતો હોય ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા મનપા દ્વારા પત્ર લખાયો છે અને આ બાબતે ઝડપથી નિર્ણય લેવા પણ અપીલ કરાઈ છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો નવરાત્રીમાં આઠમનો અનેરો મહત્વ હોય છે અને વિવિધ જગ્યાએ આઠમ નિમિત્તે વિવિધ હોમ હવન ઉપરાંત ગરબા પણ મૂકવામાં આવે છે. ત્યારે હિંમતનગરનું એક ગામ એવું છે જ્યાં મહાકાળી અને પતિ રાજાની કહાની રજૂ કરાય છે, જેમાં મહાકાળી ગરબે ઘૂમે છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાનું 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે, ત્યારે તે અગાઉ આ પ્રતિમા વિશેની રાજ્ય અને દેશના તમામ પ્રજાજનોને સમજ આપવા તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને દેશવાસીઓ ભાવાંજલિ આપી શકે તે હેતુથી અરવલ્લી જિલ્લામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ સાથે રથનું પણ પ્રસ્થાન કરવામાં આવશે. જીઆઈડીસીના ચેરમેનના હસ્તે પ્રસ્થાન કરવામાં આવશે, ત્યારે સૌ પ્રથમ રથમાં પ્રસ્થાપિત કરેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું પૂજન કરવામાં આવશે, ત્યારબાદ તેની આરતી કરવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલ ઝંડી વડે એકતા રથનું પ્રસ્થાન કરવામાં આવશે. 20 ઓક્ટોબરના રોજ પ્રસ્થાન થયેલા રથ જિલ્લામાં 2 તબક્કામાં જિલ્લાના માલપુર અને મેઘરજ, મોડાસા, ભિલોડા, ધનસુરા અને બાયડ તાલુકાના 417 ગામડાઓમાં પરિભ્રમણ કરીને 24 નવેમ્બરના રોજ સમાપન થશે. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ભાજપ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના 3 આમંત્રિત ધારાસભ્યોની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગી હોય તેવી હતી. અમારા ચપલાનાર ગામમાં આ વર્ષોથી પરંપરા ચાલે છે નવરાત્રિમાં, તેથી અમારા ગામમાં રોગચાળો કે કોઈ ઢોર રખણમાં કે કોઈ તકલીફ રહેતી નથી અને આ બાપદાદા વખતથી આ ગરબો કાઢવામાં આવે છે. એમાં ગામમાં આખું ગામ સમગ્ર થઈ અને આજુબાજુના ગામડાનું પણ લોક જોવા માટે આવે છે આ ગરબાનું અને વર્ષોથી આ પરંપરા ચાલુ છે. આજે 40 વર્ષથી ચોપલાનાની અંદર મારો ગરબો ચાલે છે, મારી ભવાઈ મંડળ ચાલે છે. હું ગામડે ગામડે મારી ભવાઈઓ કરું છું, મારા ગુણ ગાઉં છું. હું લગભગ 40 વર્ષથી મારી ભવાઈનો ગરબો ચાલે છે. ગામમાં સુખ શાંતિ ઘણું રહેશે અને લોકોનો પણ સાથ સાખા સારો રહેશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો અમૃતસરમાં જોડા ફાટક નજીક રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ઘટેલા ટ્રેન અકસ્માત પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના પણ કરી છે. અમૃતસરમાં જોડા ફાટક નજીક રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ઘટેલ ટ્રેન અકસ્માત પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કહ્યું છે કે પંજાબમાં થયેલ દુઃખદ રેલ ઘટના પર હું સંવેદના વ્યક્ત કરું છું. હું દુર્ઘટના મૃતકોને પરિવારો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું ઈજાગ્રસ્ત સત્વરે સાજા થાય તે માટેની પ્રાર્થના. ઉલ્લેખનીય છે કે અમૃતસરમાં ઘટેલી આ ઘટનાથી પહેલી આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે સાંજે અમૃતસરમાં રાવણ દહન વખતે ટ્રેનની ઝપટમાં આવી જતા 60 પણ વધારે લોકોને મોતને ભેટ્યા છે, જ્યારે આ અકસ્માતમાં 70થી વધારે લોકોને ઇજાઓ પહોંચી છે. ટ્રેન જલંધરથી અમૃતસર આવી રહી હતી તે દરમિયાન જ જોડા ફાટક પર નજીક આવતા અકસ્માત સર્જાયો હતો. રેલવે ટ્રેક પર લગભગ 300 લોકો આવી ગયા હતા. નજીકના મેદાનમાંથી દોડીને રેલવે ટ્રેક પર આવી ગયા હતા. અધિકારીઓને જણાવ્યા પ્રમાણે રાવણ દહનના ફટાકડા ફોડતા લોકો દોડીને રેલવેના પાટા પર આવી ગયા હતા. મોટી સંખ્યામાં રેલવે પાટા પર ઊભા રહીને લોકો રાવણ દહન નિહાળવા લાગ્યા હતા. તે દરમિયાન જ ટ્રેન પસાર થઈ, જેની હેડફેટે ઘણા લોકો આવી ગયા હતા. ઘટના સ્થળે કરુણ કલ્પાંત સર્જાયો હતો. લોકો પોતાના પરિવારજનોની લાશો આમતેમ શોધતા હતા. ચારે કોર સતવિસત હાલતમાં લાશો પહોંચાઈ હતી. ઘણાના તો ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, તો ઘણા ગંભીર રીતે ઘાયલ થયા. પીડાથી કલ્પનાત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો જેતપુર તાલુકાના 15 જેટલા ગામોની ખેતીની જમીનમાં નર્મદાના પાણીની લાઇન માટે સરકાર દ્વારા નજીવી રકમે ફરજિયાત સંપાદનના વિરોધમાં
પીઠડિયા ગામ ખાતે ખેડૂત દ્વારા એક ધરણાનો કાર્યક્રમ યોજી શેરી નાટક ભજવીને વિરોધ કર્યો હતો. અમરનગરથી ઉપલેટા સુધીની નર્મદાની દીધ નેટવર્કની પાઇપ નાખવાની કામગીરી તાલુકાના 15 જેટલા ગામોના ખેડૂતોનો વિરોધ બાદ મુલતાવી રહ્યો હતો. હવે સરકાર દ્વારા ફરીથી ફરજિયાત જમીન સંપાદન કરવાની હિલચાલ કરતી હોય તેનો વિરોધ કરવા આજે પીઠડિયા ગામે ખેડૂતો દ્વારા પ્રથમ ધારણાનો કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ એક શેરી નાટક ભજવવામાં આવ્યું, જેમાં એક ખેડૂત સરકાર બન્યો અને બીજો ખેડૂતે જેમાં ગુજરાત સરકારની વિકાસના કામે તમારી હાથી સમાન જમીનની જરૂર હોય આથી તમારી હાથી સમાન આજીવિકાનું સાધન ખેતીને જમીનમાં સંપાદન કરવામાં આવે અને ભવિષ્યમાં ખેડૂતોને તમારા બાળકો કે કુટુંબને તકલીફ ન પડે તેને સરકાર દ્વારા ઉંદર સમાન વળતર આપવામાં આવે છે. તો આ અછતગ્રસ્ત સર્વને નમ્ર અપીલ કે સરકાર શ્રીના વિકાસ ગ્રંથમાં ખેડૂતોની બરાબરીને ભોગે સહયોગ આપવા અમારી સરકાર શ્રી નમ્ર અરજ હોવાની ધારદાર રજૂઆત કરતું સરકાર આકરા અપખા માર્યા હતા. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને ઉત્તર પશ્ચિમ મોનસૂન ઝોન પકડી રહ્યું છે, તેના કારણે જ દેશના કેટલાક વિસ્તારના હવામાનમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. આ બદલાવના પગલે જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ છે. હવામાન એકાએક પલટો આવવાની સાથે દેશના કેટલાય વિસ્તારોમાં વરસાદની શક્યતા વધી ગઈ છે. એટલું જ નહીં, રાત્રિના તાપમાનમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ મોનસૂન આજથી સંપૂર્ણપણે વિદાય લેશે. ઉત્તર પશ્ચિમ મોનસૂન જોર પકડી રહ્યું છે અને તેના કારણે જ દેશના કેટલાક વિસ્તારોમાં હવામાન જબરદસ્ત બદલાવ આવ્યો છે. આ બદલાવને પગલે જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ છે. ઉત્તર ભારતમાં ઠંડો પવન ફૂંકાવાનો અને તાપમાનમાં ઘટાડો થવાનો સંકેતો મળી રહ્યા છે. દક્ષિણ ભારતના કેટલાય વિસ્તારમાં 48 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તટીય અને દક્ષિણ કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, પુડુચેરીમાં અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી છે, જ્યારે મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તોફાન આવવાની શક્યતા છે. આંદામાન અને નિકોબાર, જમ્મુ કાશ્મીર, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. એક દિવસ પૂરે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં સૌથી ગરમ રહ્યા હતા, જ્યારે ઉત્તરાખંડનું પંતનગર 13.17 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષા થવાના એંધાણ છે. આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાય વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થશે, વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મ્યુનિસિપાલિટી અને સરકારી શૈક્ષણિક બિન શૈક્ષણિક નિવૃત્તિ હિતરક્ષક સમિતિ દ્વારા ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 21/10/2018 રોજ કરવામાં આવ્યું છે, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન કરવા, કાર્યક્રમમાં હાજર રહી તેઓનો ઉત્સાહ વધારવા આપને આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ છે GIDC ઓઢવ હિન્દી શાળા નંબર 1, ઉદય એસ્ટેટ પાસે, આદિનગર, ઓઢવ, અમદાવાદ. સવારના 8 કલાકથી વોલીબોલ ટુર્નામેન્ટ શરૂ કરી દેવામાં આવશે, ત્યારે સૌજન્ય સ્વીટ એન્ડ ડેરી પાર્લર જે કસ્ટમર કેર નંબર છે 8000066788, સિઝન બેકરી કસ્ટમર કેર નંબર છે 6359667788. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય
ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખીએ મુખ્ય સમાચાર પર. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની તુલના સીપીએમ નેતા સીતારામ તેયુરીએ બાબરી મસ્જિદ સાથે કરી છે અને કહ્યું છે કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયના અમલ માટે કોશિશ કરી રહી છે. કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની તુલના સીપીએમ નેતા સીતારામ યેચુરીએ બાબરી મસ્જિદ સાથે કરી હતી. તેમણે સબરીમાલામાં થઈ રહેલ હિંસાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે બાબરી ધ્વંસ જેવો માહોલ અહીં પણ બનાવવામાં આવી રહ્યો છે. સીતારામ યેચુરીએ કહ્યું કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમલ માટે કોશિશ કરી રહી છે, પરંતુ રાજ્યમાં કેટલાક એવા સમૂહ છે જે અશાંતિની સ્થિતિ પેદા કરે છે. સીતારામ યેચુરીએ કહ્યું કે આરએસએસ અને ભાજપે પહેલા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને સ્વાગત કર્યું હતું અને હવે સુનિયોજિત રીતે આનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. સીપીએમએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર તરફથી ઉચિત વ્યવસ્થાપન કરવામાં આવી, પરંતુ ભાજપ તેમાં બાધા ઉત્પન્ન કરી રહ્યું છે. વળી મુખ્યમંત્રીની અનુપરિસ્થિતિના સવાલ પર સીપીએમ નેતા કોડિયારી બાલકૃષ્ણને કહ્યું છે કે હજુ એવી સ્થિતિ નથી કે મુખ્યમંત્રીની પોતે ત્યાં જવાની જરૂર છે. 3 દિવસની તેમની અનુપરિસ્થિતિ કોઈ પણ રીતે રાજ્યને પ્રભાવિત નથી કરી રહી. તેમણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ હજુ સુધી મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ નથી કરી શકી. પ્રદર્શનના કારણે પોલીસને પણ પીછેહટ કરવી પડી છે. ત્યાં સુધી કે 2 મહિલાઓ યુનિફોર્મ પહેરાવી જવાનોને સુરક્ષામાં મંદિર લઈ જવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પ્રવેશ દ્વારથી દર્શન કર્યા વિના પાછા આવવું પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો અમૃતસરમાં દશેરાના દિવસે બહુ મોટી રેલ દુર્ઘટના ઘટી હતી. રામલીલા જોવા આવેલા ઘણા લોકો ટ્રેનની નીચે કચડાઈને માર્યા ગયા છે, તેમજ રાવણનું પાત્ર ભજવનાર લોકોનો જીવ બચાવતા બચાવતા પોતે પણ જીવ ગુમાવી બેઠો છે. અમૃતસરમાં દશેરાના દિવસે બહુ મોટી રેલ દુર્ઘટના ઘટી. રામલીલા જોવા આવેલા ઘણા લોકો ટ્રેનની નીચે કચડાઈ માર્યા. કોઈ પોતાના બાળકો સાથે આ મેળામાં પહોંચ્યું હતું તો કોઈ પોતાના માતા પિતા સાથે રાવણ દહન જોવા આવ્યું હતું. પણ તેમને શું ખબર હતી કે રાવણ દહનની સાથે સાથે તેઓ પોતાનો જીવ પણ ગુમાવી દેશે. આ દુર્ઘટનામાં તે વ્યક્તિનું પણ ટ્રેન નીચે કપાઈને મોત થઈ ગયું, જે ત્યાંની રામલીલામાં રાવણનું પાત્ર ભજવતો હતો. રાવણ દહન દરમિયાન રાવણનું પાત્ર ભજવનાર પાટા પર જ ઊભો હતો, લોકોનો જીવ બચાવતા બચાવતા પોતે પણ જીવ ગુમાવી બેઠો. અકસ્માતની થોડીક મિનિટો પહેલાં જ રામલીલા ખતમ કરીને પોતાના 8 મહિનાના દીકરાને મળવા ઘરે જવા નીકળી ચૂક્યો હતો, પરંતુ પાટા સુધી પહોંચતા તેમણે ટ્રેનનો આવવાનો અવાજ સાંભળ્યો અને ઘરે જવાને બદલે ત્યાં હાજર લોકોને પાટા પરથી હટાવવા લાગ્યો. પરંતુ તેને જાણ ન હતી કે અકસ્માતમાં તે પોતાની જાતને નહીં બચાવી શકે. દલબીની માતાએ કહ્યું કે સરકાર, મારી અપીલ છે કે મારા પુત્ર વધુને નોકરી આપે, તેને 8 મહિનાનું બાળક પણ છે. રાવણનું પાત્ર ભજવનાર વ્યક્તિના મોતથી પરિવાર છે આઘાતમાં. જે સમયે રાવણનું પુત્ર સળગી રહ્યું હતું, બરાબર તે જ સમયે રામલીલા રાવણ બનેલો વ્યક્તિ પાટા પર ઉભો હતો. રાવણ દહન થતું હતું તે દરમિયાન જ ટ્રેન આવી અને 60થી વધુ લોકોને તેણે કચડી નાખ્યા. તેનો મોતથી પરિવાર આઘાતમાં છે. દલબીની પત્ની રડી રડીને હાલત ખરાબ છે. મા અને ભાઈને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તેમનો ઘરનો લાડલો હવે આ દુનિયામાં નથી. તે વર્ષોથી રામલીલા રાવણનું પત્ર ભજાવી રહ્યો હતો. કાલે પણ તે ઘરેથી એમ કહીને જલ્દી નીકળી ગયો હતો કે તેણે રામ અને લક્ષ્મણને તૈયાર કરવાના છે. તેના પરિવારને જણાવ્યા પ્રમાણે અકસ્માત માટે સ્થાનિક એડમિનિસ્ટ્રેશન જવાબદાર છે, જે લોકોને એલર્ટ કરવામાં નિષ્ફળ રહ્યું. આને નસીબનો ખેલ નહીં તો બીજું શું કહી શકાય કે રાવણ દહનના દિવસે રાવણ બનતો દલબીર મોતના મોઢામાં સમાઈ ગયો. આ દુર્ઘટના અમૃતસર અને મનાવલીના વચ્ચે ફાટક નંબર 29ની પાસે ઘટી. શુક્રવારની સાંજે લગભગ 7 વાગે અમૃતસરના ચોવડા બજાર સ્થિત જોડા ફાટક રેલવે ટ્રેક પર લોકો હાજર હતા. પાતાઓથી માત્ર 200 ફૂટના અંતરે પુતળું સળગાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જલંધરથી અમૃતસર જઈ રહેલી DMU ટ્રેન નંબર 74943 ત્યાંથી પસાર થઈ. તેની ઝડપ લગભગ 100 કિમી પ્રતિ કલાકની હતી. અતિશય ઝડપવાળી આ ટ્રેન ટ્રેક પર હાજર લોકોને કચડી નાખ્યા. જોત જોતામાં 750 મીટરના વિસ્તારમાં લાશો વિખેરાઈ ગઈ. અકસ્માત પછી અત્યાર સુધી 70 લોકો મર્યા ગયાની પુષ્ટિ થઈ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. વાડીનારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની જાણ થતાં જ પોલીસ અને મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા. તેમજ મળતી માહિતી અનુસાર યુવકનું મોત અદાવતમાં થયું હતું તેમ પણ જાણવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં આવેલા ભરણામાં રહેતા યુવાન જેસીબી ચલાવતો હતો. આ યુવાન તેના ઘરેથી સવારે નીકળ્યા બાદ અચાનક બપોરના 12 વાગ્યાની આસપાસ તેનો મોબાઈલ નહીં લાગતા સંપર્ક વિહોણા બન્યો હતો.
ત્યારબાદ અચાનક મોડી સાંજે 6 વાગ્યાની આસપાસ તેનો વાડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તેની જાણ થતાં પોલીસ અને મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા અને યુવકના માથા ભાગે અને મોઢા પર ઇજાઓ જોવા મળતા પ્રાથમિક તબક્કે આ યુવાનનું મોતને ઘાટને ઉતારવાનું તારણ આવ્યું હતું. આ સમગ્ર ઘટના પાછળ વાડીનાર મરીન પોલીસે 302નો ગુના દાખલ કર્યો છે અને આ હત્યા પાછળ કોણ સંડોવાયેલ છે તેની શોધખોળ હાથ ધરી છે. અને પોલીસે આ ઘટનામાં એક સગીર વયના કિશોરને પકડી પાડ્યો છે. તેમજ પોલીસને આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે મૃતક યુવાનને સગીરાની માતાની 6 મહિના પહેલા મકાનના ચણતર વખતે છેડતી કરી હતી. આ વાતને લઈને સગીરા ફરી આ યુવાનને જોઈ જતા લાકડાના ઘા ઝીકીને માતાની છેડતી કરનારને પતાવી દીધો અને આ બદલો લઈને ભાગી છૂટેલા સગીર કિશોરે પોલીસે લાવી આ હત્યામાં વપરાયેલા મુદ્દામાલ કબજે કરીને હત્યાને અંજામ આપનાર સગીર કિશોરને બાળ સુધા ગૃહમાં મોકલી આપે છે. મારું નામ અનિલ છે, હું વડાલિયા સિંહ રહું છું. અમારું મૂળ ગામ મોટા માંડા છે. આ ભાઈની જે ડેડ બોડી અમે લઈ આવ્યા અત્યારે જામ ખંભાળિયા હોસ્પિટલે, એ ભાઈ મારા માસીનો દીકરો થાય છે અને બપોરે 12:30 વાગ્યા પછી એનો ફોન છે ને સ્વિચ ઓફ આવતો હતો. એટલે ગામના સરપંચ એ બાજુ ત્યાંથી નીકળ્યા છે તે એ લોકોએ જોયું એટલે એને ખબર પડી કે આ ભાઈને આવી રીતે માથામાં માર મારેલો છે અને એ બેભાન હાલતમાં પડ્યો હતો. પછી એને એના મામાના મોટા મામાના દીકરાને જાણ કરી કે આવી રીતે આમની નામ આ જગ્યાએ આ બનાવ બની ગયો છે. પછી એનીએ પછી એના ફૈબાના દીકરાને વાત કરી, એ રહે છે ટીમડી, એનું નામ છે અશ્વિનભાઈ. અશ્વિનભાઈએ પછી એકાબીજા સગાવાલાઓને બધાને ઘરે જાણ કરતા અમને લોકોને આ વાતની જાણ અમને 6:30 વાગે થઈ એટલે અમે ત્યાં જોવા ગયા તો નહીં આ રીતે સાહેબને બધા હતા, પોલીસવાળાને બધા આવી ગયા હતા ને આ રીતે ભાઈનું મર્ડર થયેલું છે. માથાના ભાગે પાઇપથી ઈજા કરેલી છે, નીચે અહીંયા દાઢીના ભાગે લાગેલું છે અને એક અહીંયા હોઠ આગળ ભાગે લાગેલું છે અને માથામાં પાછળના ભાગમાં પાણાથી કે કેવાકથી તીક્ષ્ણ હથિયારથી મારેલું છે. બાકી શરીરમાં બીજે કોઈ પણ જગ્યાએ ક્યાંય કાંઈ ડાઘ છે નહીં. બાકી પછી પોસ્ટમોર્ટમ થતાં ખ્યાલ આવે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા કે શું છે ને કઈ વસ્તુથી ઈજા વધારે પહોંચેલી છે. મુકેશ મોકરિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામ ખંભાળિયા. તો રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોને વ્યક્તિગત રજૂઆતોનો રાજકોટ મહાનગરપાલિકા ખાતે વોર્ડ નંબર 18માં 4th તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. મુખ્યત્વે આધાર કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ જ્ઞાતિ પ્રમાણપત્ર વગેરે માટે અરજીઓ આવેલ રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો તેમજ રાજ્ય સરકારની તથા રાજકોટ મહાનગરપાલિકાની યોજનાઓ સંબંધિત પ્રશ્નો સ્થળ પર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 18માં રણુજા મંદિર કોઠારિયા મેઇન રોડ ખાતે 4th તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. 4th તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓના સરકારશ્રીની વિવિધ પ્રકારની 19 જેટલી, જેમાં મુખ્યત્વે આધાર કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ જ્ઞાતિ પ્રમાણપત્ર વગેરે માટેની અરજીઓ આવેલ. તે તમામ અરજીઓનો નિકાલ પણ થયેલ. વોર્ડ નંબર 18માં રણુજા મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી સંજયસિંહ રાણા, શૈલેષભાઈ પરસાણા, કોંગ્રેસના કોર્પોરેટર જયંતિભાઈ બુટાણી તેમજ સાથી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. લોકોને જે મુશ્કેલીઓ પડે છે, બધું કામ એક જ જગ્યાએ થાય એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જેટલી યોજનાઓ છે એ લોકોને ધકાધુકી ન થાય એટલા માટે આયોજન. 19 પ્રકારની સુવિધા છે. માં અમૃતમ કાર્ડ છે, વાત્સલ્ય કાર્ડ છે, આધાર કાર્ડમાં સુધારા વધારા છે, રેશન કાર્ડમાં સુધારા વધારા, સમાજ સુરક્ષા, જીબી, કોઈને નાના મોટા પ્લાન પાસ કરવો હોય, એમાં 19 પ્રકારની સુવિધાઓ અહીંયા આપવામાં આવે. અહીંયા સેવા સેતુનો કાર્યક્રમ રાખેલ છે. અહીંયા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, બધા કાર્ડ કાઢે છે. ફી તો બહુ છે પણ સુવિધા બહુ સારી છે. જે 4th તબક્કાના સેવા સેતુ હતા એમાં વોર્ડ નંબર 12, 17 અને 18 3માં આ સેવા સેતુ 4th તબક્કાનો આજ પૂર્ણ થાય છે. એમાં 19 પ્રકારની અલગ અલગ સેવાઓ જે સરકાર દ્વારા તમારે ત્યાં ધક્કા ખાવા પડે છે એને બદલે સ્થળ ઉપર જ 19 પ્રકારની સેવાઓનો નિકાલ થઈ જાય છે.
અમૃતમ કાર્ડ છે, વાત્સલ્ય કાર્ડ છે, આધાર કાર્ડ છે, રાશન કાર્ડનું છે, તે આવકના દાખલા છે, મામલતદારનો દાખલો છે, જાતિના દાખલા છે, આવી અલગ અલગ 19 પ્રકારની. હિતેશકુમાર રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજકોટ. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ રામ મંદિર ખાતે વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રામ મંદિર ખાતે સામેના ભાગમાં ગ્રાઉન્ડમાં રાવણ, ઇન્દ્રજીત અને કુંભકર્ણનું દહન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમો સ્થાનિક અને યાત્રિકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સમીપે આવેલા નવનિર્મિત શ્રી રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થતા વિજયાદશમીની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામનું મહાપૂજન અને ભગવાનને 56 ભોગ તેમજ શૃંગાર વેરાવળના પ્રસિદ્ધ સાંઈનાથ ગ્રુપ દ્વારા પ્રાચીન વાંધોની સાથે સાંઈ વિજય આરતી કરવામાં આવી હતી. પાટણના સ્થાનિક યુવાનો દ્વારા ભગવાન રામ તથા સાથી મંડળના વસ્ત્ર પરિધાનમાં આ કાર્યક્રમમાં જોડાયેલા હતા, જે સાથે બોડી સંખ્યામાં ભક્તોએ સેલ્ફી લઈને અનોખી રીતે દશેરાની પર્વની ઉજવણી કરી હતી. સાથે શ્રી રામને મંદિરના સામેના ભાગના ગ્રાઉન્ડમાં રાવણ, ઇન્દ્રજીત અને કુંભકર્ણનું દહન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિકો, યાત્રીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પવિત્ર વિજયાદશમીના નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જે નૂતન રામ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે, એ રામ મંદિરમાં બપોર બાદ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ તેમજ સાંજના સમયે 56 ભોગ અને વિવિધ વાદ્ય દ્વારા ભગવાનની વિજય આરતીનું કરવામાં આવેલ તેમજ રામ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં આજે વિજયાદશમીના કાર્યક્રમ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાવણ, મેઘનાથ તેમજ કુંભકર્ણનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવેલ અને તેમાં ગામના સ્થાનિક બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરીને રાવણ વધમાં આવેલ છે. વરસી જાદુ સાથે NS ગુજરાત ન્યૂઝ સોમનાથ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.